प्रणाम विद्यार्थी मित्रों, धोरण पांच में आसपासमो पाठ पांच बीज 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 एनो भाग बे। भाग एक में मैं तमने खाली जगह खरा खोटा विकल्पों जोड़का समझाया था। हवे प्रश्न पांच छे, नीचेना प्रश्नों जवाब एक बे वाक्य में आपो। तो सौ प्रथम पहलो सवाल छे कि बीज ने उगवा माटे कया कया परिबरों की जरूर छे। तो लाइव क्लास में मैं समझावी तू तो बीज ने उगवा माटे हवा पानी अने गर्मी नी जरूर पड़े छे। बीजो सवाल छे, बीजना फैलावामां कया कया परिबरों भाग भजवे छे। बीजना फैलावामां कया कया परिबरों भाग भजवे छे तो तमारे चार वस्तु याद राखवानी, पवन द्वारा, पाणी द्वारा, कीटको, पक्षीओ अने प्राणीओ, आ चार प्रकारना परिबरों भाग भजवे छे। एना पछीनो त्रीजो सवाल छे कि गोखरू अने गाढरू जेवी वनस्पति बीजनो फैलावो कई रीते करे छे। गोखरू अने गाढरू जेवी वनस्पति बीजनो फैलावो केवी रीते करे छे तो प्राणीओ द्वारा बीजनो फैलावो थाय छे। तो तमारे आखो जवाब एवो लखवानो छे કે ગોખરું અને ગાઢરું જેવી વનસ્પતિ બીજનો ફેલાવો પ્રાણીઓ દ્વારા કરે છે। એના પછીનો ત્રીજો સવાલ છે કે કોના બીજનો ફેલાવો પવન દ્વારા થાય છે। કોના બીજનો ફેલાવો પવન દ્વારા થાય છે તો આકડો, કણજી અને શિમળાના બીજનો ફેલાવો પવન દ્વારા થાય છે। વર્ગીકરણમાં પણ આગળ આવશે કયા બીજ પવન દ્વારા ફેલાય છે, કયા પાણી દ્વારા, કયા વનસ્પતિ દ્વારા કે કયા પશુપંખી દ્વારા। તો પવન દ્વારા આકડો, કણજી અને શિમળાનું। પાંચમો સવાલ છે, તકમરિયાના બીજનો ફેલાવો કઈ રીતે થાય છે તો પાણી દ્વારા થાય છે। તકમરિયાના બીજનો ફેલાવો પાણી દ્વારા થાય છે। છઠ્ઠો સવાલ છે, બકરીની લીંડી ભાગીએ અને તેને બિલોડી કાચથી અવલોકન કરતા એમાં શું દેખાય છે તો એની અંદર બારીક ઝીણો ભાગ દેખાય છે ઘાસનો અને છોડના બીજ જોવા મળે છે। તો આખો જ વાક્યમાં તમારે જવાબ એવું લખવાનું કે બકરીની લીંડી ભાગી તેનું બિલોડી કાચમાં અવલોકન કરતા તેમાં ઘાસના અતિ બારીક ભાગ એટલે નાનો ભાગ અને છોડના બીજ જોવા મળે છે। સાતમો સવાલ છે કે અનાજના ચાર ઉદાહરણ આપો। તો એમાં આપણે અનાજમાં કોઈ પણ વસ્તુ લઈ શકીએ, બાજરી, ઘઉં, ચોખા, મકાઈ, એના સિવાય પણ આપણે જુવાર અને બંટી, આ પણ અનાજ જ છે। તો તમે અનાજના ચાર ઉદાહરણમાં લખી શકો છો, બાજરી, ઘઉં, ચોખા, મકાઈ, જુવાર અને બંટી। આઠમો સવાલ છે, કઠોળના ચાર ઉદાહરણ આપો। તો એમાં કોઈ પણ પ્રકારનું તમે કઠોળ લઈ શકો છો, ઉદાહરણ તરીકે મગ, ચણા, વાલ, ચોરા, વટાણા। તો તુવેર, મગ, ચણા, વટાણા આ કઠોળ પ્રકારના ચાર ઉદાહરણ છે। હવે બીજ કેટલા પ્રકારના છે તો બીજ બે પ્રકારના છે, એક દળી બીજ અને દ્વિદળી બીજ। હવે એક દળી બીજ એટલે શું એના ઉદાહરણ, તો દરેક પ્રકારના અનાજ છે એને એક દળી બીજમાં લેવાનું છે અને બધા જ પ્રકારના કઠોળને આપણે દ્વિદળી બીજમાં લેવાનું છે। હવે એક દળી બીજ એટલે શું, એક દળી બીજ એટલે શું, તો જે બીજની બે ફાળ ન થતી હોય, જે બીજની બે ફાળ ન થતી હોય તેવા બીજને એક દળી બીજ કહે છે। હવે દ્વિદળી બીજ એટલે શું, તો જે બીજની વચ્ચેથી બે ફાળ થાય તે બીજને દ્વિદળી બીજ કહે છે। હમણાં જ મેં તમને સમજાવ્યું કે વચ્ચેથી બે બે ફાળ એટલે કઠોળ, દરેક પ્રકારના કઠોળ છે એને આપણે દ્વિદળી બીજમાં લઈએ છીએ
અને બધા જ પ્રકારના અનાજને એક દળી બીજમાં લઈએ છીએ. એક દળી બીજમાં ઘઉં, બાજરી, ચોખા, મકાઈ, બંટી વગેરે. અને દ્વિદળી બીજમાં દરેક પ્રકારના કઠોળ એટલે મગ, તુવેર, ચણા, વટાણા, વાલ, ચોળા, આ બધા બીજ આપણે દ્વિદળી બીજમાં લઈશું. એટલે એની વ્યાખ્યા છે, જે બીજની વચ્ચેથી બે ફાળ થાય તેવા બીજને દ્વિદળી બીજ કહે છે. એક દળીમાં બે ફાળ નથી થતી અને દ્વિદળીમાં બે ફાળ થાય છે. હવે મોટા પ્રશ્નો છે કે કઠોળને કેવી રીતે ફણગાવવામાં આવે છે. તો દરેકના ઘેર પોતાની મમ્મી અથવા તો કોઈ પણ ઘરમાં બા હોય, મોટી બહેન હોય તો કઠોળ પલાળતા હોય છે, બરાબર ને? તો સૌ પ્રથમ તો કઠોળ ચણા જેવી વસ્તુ હોય એને રાત્રે આપણે પલાળી દઈએ છીએ. તમારા ઘરમાં પકોડી બનાવવાની હોય તો મમ્મી સવારથી જ ચણા પલાળે છે. હવે ફણગાવવું એ વસ્તુ જુદી છે અને પલાળવી એ વસ્તુ જુદી છે. તો કઠોળને કેવી રીતે ફણગાવવામાં આવે છે? તો કઠોળને રાત્રે પાણીમાં પલાળવામાં આવે છે. સવારે કઠોળને પાણીમાંથી કાઢીને ભીના કપડામાં બાંધીને ફણગાવવા માટે એને લટકાવી દેવામાં આવે છે. હવે ત્યારબાદ એને એક બે દિવસ સુધી લટકાવેલી પોટલીમાં રાખવાનું અને પછી ફણગાવેલા કઠોળ એમાંથી તૈયાર થાય છે. એના પછીનો સવાલ છે કે બીજનો ફેલાવો પવન દ્વારા કેવી રીતે થાય છે? ઉદાહરણ આપી સમજાવો. બીજનો ફેલાવો પવન દ્વારા કેવી રીતે થાય છે? ઉદાહરણ આપીને સમજાવો. તો તમને સમજાવું છું કે કેટલાક છોડના બીજ એમ કે હલકા અને પાતળા તાતનાવાળા હોય છે. આવા બીજ પવન સાથે હવામાં ઉડે છે અને દૂર સુધી ફેલાય છે. આમ બીજના ફેલાવામાં પવન મદદ કરે છે. ઉદાહરણ તરીકે આકડો, કણજી અને સીમડાના બીજ. તો આકડો, કણજી અને સીમડાના બીજ પવન દ્વારા ફેલાય છે. અતિશય જોશથી પવન ફૂંકાય હવામાં અને છોડના બીજ હલકા હોય એટલે ઉડીને એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય અને બીજી જગ્યાએ જાય ત્યાં આગળ એમ કે એવો જ બીજો છોડ એમાંથી ઉત્પન્ન થાય. તો આકડાના બીજ, કણજીના બીજ અને સીમરાના બીજ, આ ત્રણ બીજ છે એ પવન દ્વારા ફેલાય છે. હવે પ્રશ્ન એવો પૂછ્યો છે કે નીચે આપેલા વૃક્ષોના બીજને શું કહેવામાં આવે છે? નીચે આપેલા વૃક્ષોના બીજને શું કહેવામાં આવે છે? તો અહીંયા વૃક્ષ અને બીજનું નામ લખવાનું છે. તો કયા વૃક્ષનું કયું બીજ છે તે? તો લીમડાના વૃક્ષનું બીજ એને લીંબોળી કહેવામાં આવે છે. બાવળના બીજનું નામ પાપડિયા, બોરડીના બીજનું નામ ઠરિયા, આંબાના બીજનું નામ ગોટલો અથવા ગોટલી, વડના વૃક્ષે એનું બીજનું નામ ટેટા, બિલીના વૃક્ષના બીજનું નામ બીલું, આંબલીના વૃક્ષના બીજનું નામ કચુકા. તો આ રીતે કયા વૃક્ષના કયું બીજ થાય છે એ તમને સમજાવ્યું. હવે પ્રશ્ન 8, વર્ગીકરણ કરવાનું છે. હવે અનાજ કઠોળ અને તેલીબિયામાં વર્ગીકરણ કરો. તો તમારે આ રીતે સવાલ પૂછાય કે મગ, આખો સવાલ ભેગો પૂછ્યો છે, મગ, બાજરી, ચણા, મકાઈ, તલ, વાલ, ઘઉં, એરંડા, મઠ, જુવાર, રાઈ અને બંટી. તો આ બધી જ વસ્તુ ભેગી આપેલી છે. હવે એને આપણે વર્ગીકરણ કરવાનું છે. પહેલાં તો અનાજમાં, પછી કઠોળ અને તેલીબિયા. બરાબર? તો સૌ પ્રથમ હું તમને સમજાવીશ. પહેલાં તમારે ત્રણ ભાગ પાડી દેવાના, પરીક્ષામાં પૂછાય.
तो तमारे त्रण भाग पाड़ी देवाना अने एमां लखवानुं अहींया अनाज बराबर आ रीते लखवानुं अनाज। तो कई वस्तु अनाजमां आवे छे तो बाजरी मकाई घऊं जुवार अने बंटी। हवे कठोळ वर्गीकरण करवानुं छे तो कठोळमां शुं लखवानुं मग चणा વાલ અને મઠ। હવે તેલીબિયા તો લખવાનું તેલીબિયા, તો તેલીબિયામાં શું લખીશું તલ એરંડા અને રાઈ। તો આ વર્ગીકરણ મેં અનાજ કઠોળ અને તેલીબિયામાં તમને સમજાવ્યું। એવું જ વર્ગીકરણ બીજા નંબરનું છે કે નીચેની વનસ્પતિના બીજનું પાણી દ્વારા ફેલાતા પવન દ્વારા ફેલાતા અને પક્ષીઓ દ્વારા ફેલાતા બીજમાં વર્ગીકરણ કરવાનું છે। તો સવાલ બધો પહેલાં ભેગો આપેલો છે, સવાલ એવો છે કે પાણી દ્વારા પવન દ્વારા અને પક્ષીઓ દ્વારા ફેલાતા બીજના વર્ગીકરણ। હવે આખો બધાએ સવાલ પહેલાં ભેગા આપેલા છે, આંકડો નાળિયેરી જામફળ સીમળો રજકો ગોખરું કણજી ગાડડું તકમરિયા દોડી અંગેડી વળ જામફળ જામફળ પછી તકમરિયા બરાબર। હવે આનો ફેલાવો કેવી રીતે થાય છે એનું વર્ગીકરણ આપણે કરવાનું છે। તો પાણી દ્વારા ફેલાતા બીજ, પાણી દ્વારા ફેલાતા બીજ તો નાળિયેરી રજકો અને તકમરિયા બરાબર। હવે પવન દ્વારા ફેલાતા બીજ, તો પવન દ્વારા કયા બીજ ફેલાય છે તો આંકડો બરાબર શીમળો કણજી અને દોડી બરાબર। હવે પશુ પક્ષી દ્વારા ફેલાતા બીજ તો એક તો જામફળ ગોખરું ગાડડું અંગેડી અને વડ, આ બધાય પક્ષી અથવા પ્રાણી દ્વારા ફેલાતા બીજ છે। તો પાઠમાં મેં તમને સમજાવ્યું હતું કે પક્ષીઓ દ્વારા ફેલાતા બીજ, તો કોષ્ટક પણ બતાવ્યું હતું અને ચિત્ર પણ બતાવ્યું હતું, એમાં ખિસકોલી એના હાથે પકડીને બીજ બીજી જગ્યાએ લઈ જાય છે, એવી જ રીતે પાણીમાં તરીને બીજી જગ્યાએ બીજ આવે છે, એમ એક પછી એક એમ કે મેં તમને સમજાવ્યું હતું અનાજમાં કઠોળ અને તેલીબિયા। તો અહીંયા આપણો એમ કે વિડીયો ભાગ બે પૂરો થાય છે। ભાગ એકમાં તમને મેં પ્રશ્નોના જવાબ ખાલી જગ્યા વિકલ્પ અને જોડકા સમજાવ્યા હતા અને ભાગ બેમાં પ્રશ્નોના જવાબ અને વૃક્ષ અને તેના બીજના નામ અને વર્ગીકરણ સમજાવે છે। તો અનાજ કઠોળ અને તેલીબિયાનું વર્ગીકરણ અને પાણી દ્વારા ફેલાતા પવન દ્વારા ફેલાતા અને પશુ પક્ષી દ્વારા ફેલાતા બીજ એના વિશે તમને મેં વર્ગીકરણ કરતાં શીખવાડ્યું છે। ચોપડામાં સારા અક્ષર લખવાનું છે અને મોઢે કરવાનું છે। અસ્તુ પ્રણામ થેન્ક યુ।